जय जोहार, जय आदिवासी, जय बिल प्रदेश। हूँ मेहुल तावियाड़, फतेहपुरा आदिवासी टाइगर सेना प्रमुख। हाल जे कोरोना महामारी चाली रही छे तेना संदर्भे हमें छेल्ला एक अठवाडियाथी सोशियल मीडिया द्वारा तथा फोन कॉल्स द्वारा तंत्र ने तथा प्रजा ने अमे तंत्र ने सहयोग करीए छे, प्रजा ने सावचेत करीए छे। आ कोरोना महामारी विषे एमने माहिती आपीए छे, घरे रहो, सुरक्षित रहो, आवा नारा साथे अमे छेल्ला एक अठवाडियाथी तंत्रनो सहयोग करीए छे। हवे आजे अने कालनी गई कालनी जे परिस्थिति ने मने एवुं लाग्युं के मारे एक वीडियो बनाववो जोईए, जेथी आजे हूँ आ वीडियो बनावा जई रह्यो छुं अने तमारी समक्ष रजू करू छुं के जे आपणो आदिवासी, जे आ ગામડાના આપણી પ્રજા છે, તે સારવાર અર્થે દવાખાનામાં અથવા તો આ મેડિકલ સ્ટોરોમાં જે આંધળી ડોટ લગાવીને જે બજારમાં આવી રહ્યા છે અને ટોળો કરે છે, તેમને હું કહી દેવા માંગુ છું કે આ તમે જો આવી રીતે આંધળી ડોટ લગાવશો અને દવાના નામે, દવાખાનાના નામે તમે હવે તમે શું કરી રહ્યા છો એ તો અમને નથી ખબર, પણ તમે જે દવાના નામે જે બજારમાં આવી રહ્યા છો તો આ લોકડાઉનનું પાલન તમે નથી કરી રહ્યા। આ લોકડાઉન કરવાનું કોઈ અર્થ જ નથી। તમે આજે બાઇક લઈને ઘરેથી નીકળી જાઓ અને ત્યાં ચોકડી ઉપર પોલીસવાળા તમને રોકે તો તમે એવું બહાનું કરો છો કે અમે તો દવા લેવા જઈએ છીએ, અમે દવાખાને જઈએ છીએ। તો તમને જો તમારે દવાખાને જવું હોય અને દવા જ લેવા જવું હોય, સારવાર કરાવવી હોય, તો તમને હું કહી દઉં છું, બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા ગામોમાં અમુક પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા, આગેવાનો દ્વારા કોવિડ કેર સેન્ટરોની શરૂઆત થઈ ચૂકી છે અને તમારા એવું તો છે જ નથી કે પીએચસી સેન્ટરો નથી, તમારા અમુક ગામ બે બે ત્રણ ત્રણ ગામની વચ્ચે તમારે એક એક પીએચસી સેન્ટર સબ સેન્ટરો છે જ, તો તમે ત્યાં જઈને લાભ લો ને, ત્યાં તમને ફ્રી એકદમ નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર તમને સારવાર કરી આપે છે, તમને દવા ગોળી આપે છે, તો તમારે બજારમાં જવાની શું જરૂર પડે છે? હા, એ વાત હું માનવા તૈયાર છું કે મોટી બીમારીવાળા છે, તો મોટી બીમારીવાળાને હું કહી દેવા માગું છું કે ડૉક્ટરે જે તે તમને ફાઇલ આપેલી હોય, જે કાગળિયા તમને આપેલા હોય, એ તમે લઈને જાઓ અને ત્યાં જઈને બતાવો, તો પોલીસ પ્રશાસન પણ તમને મદદ કરશે અને તમને ના રોકે। આ તો કાલે આજે એટલા બધા ફોન આવ્યા કે સાહેબ, અમારી બાઇક ડિટેન કરી નાખી, અમને જવા નથી દેતા, અમને હેરાન કરે છે, પણ તમે કારણ વગર જાઓ છો। તમારા ગામમાં, આજુબાજુના ગામોમાં પીએચસી સેન્ટરો છે, કોવિડ કેર સેન્ટરો ખોલવામાં આવ્યા છે, તો તમારે બજારમાં જવાની શું જરૂર પડે? તમને પોલીસ રોકે જ ને, લોકડાઉન છે ભાઈ, આ બગીચો નથી તો તમે હમણાં ફરવા નીકળ્યા છો। એટલે પોલીસ તંત્ર એમની જવાબદારી નિભાવી રહ્યું છે, એમને ઉપરથી જે આદેશ છે એ પ્રમાણે જ નોકરી કરી રહ્યા છે, તમને કોઈ હેરાનગતિ નથી કરતા, એ એમની ડ્યુટી કરે છે। એટલે એમનો સહયોગ આપો, તમારે દવા અથવા તો દવાખાને સારવાર અર્થે જવું હોય, તાવ, ખાંસી, શરદી, આના માટે તો તમારા ગામોમાં અમુક પ્રાથમિક શાળાઓમાં કોવિડ કેર સેન્ટરો ખોલવામાં આવ્યા છે, તેનો લાભ લો અને જે મોટી બીમારીવાળા છે એ પોતાની સાથે જે તમારી ફાઇલ છે, જે ડૉક્ટરે આપેલી છે, એ સાથે રાખો, તો તમને પોલીસ પ્રશાસન પણ તમારો સાથ આપશે, કોઈને હેરાનગતિ પણ ના થાય। અને જે આ બજારના વેપારીઓને પણ કહી દેવા માંગુ છું કે તમે પણ લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરો અને જે ગામડાની પ્રજા આવે છે, તમારા શટરો ઠોકે છે, તમે શટર ખોલીને જે સામાન આપી દો છો અને અમુક વેપારી ચોરી છુપી પાછલા બાયણે જે આ વેપાર કરી રહ્યા છે, એમને પણ કહી દેવા માગું છું કે તમે જાતે તમારી જવાબદારીથી તમે ભાગી રહ્યા છો, તમે થોડાક પૈસા કમાવાના બહાને તમે બધી પ્રજાને મારી રહ્યા છો। લોકડાઉનનું પાલન કરો, ઘરે રહો, સુરક્ષિત રહો, અને જો પીએચસી સેન્ટરો અને કોવિડ કેર સેન્ટરોમાં પણ તમને જો દવાની ઉપલબ્ધિ ના મળે
जो तमने एम कहेवामां आवे कि दवा नथी, रेपिड टेस्ट किटो नथी, इंजेक्शनो नथी, तो तमे तमारा उपला लेवलना नेताओने तमे जाण करो, सरपंचोने जाण करो, तालुका सभ्यने, जिल्ला सभ्यने, बधानी जवाबदारी छे, बधाए पोतपोतानी जवाबदारी निभावी पड़शे। कोई एकना सरकारने आपणे दोष ठालवानी जरूर नथी, बधुं सरकार ना करे, पोतानी पण जवाबदारी होय छे। कोरोना संक्रमण सामे, आ कोरोना सामे, आ महामारी सामे आपणे बधाए लड़वानुं छे, बधानी जवाबदारी छे। એટલે સમજો, લગનોમાં જવાનું ટાળો, દિવસે ખાલી ખોટા બહાર રખડવાનું ટાળો, જે COVID-19ની જે ગાઈડલાઈન છે તેનું પાલન કરો, પ્રશાસનનું પાલન કરો, આટલું જ કહું છું, બે હાથ જોડું છું, સરકારની ગાઈડલાઈનનું પાલન કરો, ઘરે રહો, સુરક્ષિત રહો। આમ તેમ તમે બાઈકો લઈને ઘરેથી નીકળી જાઓ છો અને ત્યાં પોલીસ સામે એમ કહો છો કે અમે દવા ગોળી લેવા આવ્યા છે, તો એનો કોઈ મતલબ નથી। દવા ગોળીની જે સરકારે સેવા જે પૂરી પાડવાની છે એ તમારા ગામોમાં જ કોવિડ કેર સેન્ટરો ખોલીને તમને સેવાઓ આપે છે, તો તમે બજારમાં શું કામ જાઓ છો? એટલે બે હાથ જોડી વિનંતી કરું છું, અપીલ કરું છું કે હવે તો સમજો। આજે મૃત્યુદર તમે દેખો, દિવસના આજે 5-5, 10-10 લોકો આજે મરણ પામી રહ્યા છે, એનું કારણ એક જ છે, આ કોરોના મહામારી। આ વાતાવરણ દેખો, ભલે હું એમ નથી કહેતો કોરોના અમુક માનતા હોય ના માનતા હોય, પણ હાલ તો બધાએ સ્વીકારવું જ જોઈએ, સ્વીકારવું જ રહ્યું। એટલે સરકારની ગાઈડલાઈનનું પાલન કરો, ઘરે રહો, સુરક્ષિત રહો અને બીજાને પણ સમજાવો। કદાચ કોઈને ના ખબર હોય કે કોવિડ કેર સેન્ટરો નથી, પીએચસી સેન્ટરોમાં શું છે, તો આ તમે સલાહ આપી શકો છો, જે જાણકાર છે એ સલાહ આપો કે કોવિડ કેર સેન્ટરમાં તમને તાવ, શરદી, ખાંસી, ઝાડા, ઉલટી કંઈ પણ થતું હોય, અથવા તો હોમ આઇસોલેશન માટે જે પણ પોઝિટિવ હોય એમને તમે એટલી સારવાર તો અહીં કરવામાં આવી છે, પીએચસી સેન્ટરમાં તમે ચેકઅપ કરાવો। તો આટલું જ કહી હું વિરામ કરું છું। બધા સાવચેત થઈ જાઓ, પોતાની જવાબદારી નિભાવો, ઘરે રહો, સુરક્ષિત રહો। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ।